नमस्कार दर्शक मित्रों, तो लोकसत्ता शो में आपनुं स्वागत छे। दक्षिण पूर्व एशियाई देश फिलिपाइन्स में कुदरते कहर वर्ताव्यो छे। ट्रामी वावाझोड़ाए फिलिपाइन्स ना केटलाय विस्तारों ने उजाड़ी दीधा छे। आ कहर में मौतनो आंकड़ो 150 ने पण पार पहुंची गयो छे। आने फिलिपाइन्स नी कमनसीबी कहो के पछी कुदरतनो प्रकोप, परंतु आ वर्षे फिलिपाइन्स पर त्राटकनारू आ 11मું भयानक वावाझोडुं छे। वावाझोडानी भयानकता कैमेरामां रेकॉर्ड थाय त्यारे जोई शकीए छे के केटलुं भयावह हतुं। पवननी तीव्रतामां लोको केवा फंगोळाई रह्या छे તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। દ્રશ્યો કહી રહ્યા છે કે પાણી અને હવા જો ધારે તો પૃથ્વી પર તબાહી મચાવી શકે છે। સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન ટ્રામીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં મચાવેલી તબાહીના આ ભયાવહ દ્રશ્યો છે। વરસાદના કારણે દેશના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 130 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે હજુ 100થી પણ વધારે લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે। તોફાનથી લગભગ 42 લાખ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી લગભગ 5 લાખ લોકોએ અલગ અલગ શહેરોમાં આશ્રય લઈ લીધો છે। દર વર્ષે ફિલિપાઈન્સમાં અંદાજે 20 વાવાઝોડા આવે છે, કારણ કે દેશ પેસિફિક મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રની વચ્ચે આવેલો છે। 2013માં ટાઇફૂન હૈયાને લગભગ 7000 લોકોના જીવ લીધા હતા। સપ્ટેમ્બર 2024માં યાગી વાવાઝોડાએ 11 લોકોનો ભોગ લઈ લીધો હતો। પોલીસ, ફાયર બ્રિગેડ અને સેનાના જવાનો સ્નીફર ડોગ્સની મદદથી ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ ગયેલા લોકોને શોધી રહ્યા છે, ત્યારે હાલમાં ટાઇફૂન ટ્રામી ઉત્તર પશ્ચિમ ફિલિપાઈન્સથી દૂર ખસી ગયું છે। આ ભયાનક સ્થિતિમાં સૌથી મોટો પડકાર એ છે કે ઘણા વિસ્તારો હજુ પણ પૂરથી ઘેરાયેલા છે અને ત્યાં સુધી મોટી ટ્રકો પહોંચી શકે તેમ નથી। તોફાન હજુ ઉત્તરીય ટાપુ લઝોન સુધી પહોંચ્યું નથી, પરંતુ ત્યાં રહેતા લાખો લોકોની સુરક્ષા માટે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને બંધ કરી દેવામાં આવી છે, તો સરકારી કચેરીઓ પણ બંધ કરી દેવાઈ છે। લોકો ઘરે રહીને જ કામ કરી રહ્યા છે। માર્કોસ પ્રેસિડેન્ટે એક ઇમરજન્સી મિટિંગ બોલાવી અને નિર્દેશ આપ્યો કે ક્લાઇમેટ ચેન્જના કારણે આવી સ્થિતિ સર્જાય છે અને આ ખતરાઓનો સામનો કરવા માટે પૂર નિયંત્રણ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે। દક્ષિણ ચીન સાગરમાં ઉચ્ચ દબાણવાળા પવનોને કારણે આ તોફાન આવતા અઠવાડિયે યુ ટર્ન લઈ શકે છે અને વિયેતનામમાં પણ તબાહી મચાવી શકે છે।